कोई ने फरज पाड़ी नहीं, एटले के कोई पास तमे
फरज पाड़ी जवल जप्ति तो એમજે કોઈ ફરજ પાડીને લીધી નથી ને કોઈની પ્રેમ પૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને કે કોઈએ નાની એવી ભેટ પણ આપી હોય અને એ ભેટનો એમજે અસ્વીકાર તો નથી કર્યો ને આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે કે આ ભેટ એમજે સ્વીકારવાની અંદર ગમે તે કોઈ જગ્યાએ ભૂલ થઈ લાગે છે એક ભિક્ષુકે ઉભા થઈને કહ્યું મને એક નાની છોકરીએ આપેલો બંધો કાઢવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો કે એક નાની છોકરી હતી અને એને મને બંધો કાઢવાળો સિક્કો આપ્યો હતો જે એમને મેં સ્વીકાર્યો ન હતો વડાએ કહ્યું આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અનમોલ ભેટ ગણાય કે આવું પવિત્ર કાર્ય જ્યારે કરવાનું હોય આ તો ભગવાનની મૂર્તિ બનાવવા માટે બનાવાય છે અને ભગવાન માટે કોઈ નાનું અને કોઈ મોટું નથી બરાબર સર્વ સમાન જ હોય છે એટલે આજા માટે કોઈ નાની એવી ભેટ આપે તો એ પણ મૂલ્યવાન જ ગણાય જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતા જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે કે જેના પાસે હોય એ તો આપે જ છે કે એના પાસે તો છે અને એ આપે છે પરંતુ જેની પાસે નથી હોતું એમ કે થોડામાંથી પણ થોડું આપે છે તો એની કિંમત વધારે હોય છે ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી પ્રિય છે હા એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ એમ કે ભગવાનની ભેટ આપવામાં ભાવ હોવો જોઈએ કે વસ્તુ કેવી છે એનાથી કોઈ ભગવાનને એમ કે એવું હતું નથી કે તમે મોટી વસ્તુ લાવો પરંતુ નાની વસ્તુ હોય છતાં પણ આપણી અંદર રહેલી ભાવના ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે જલ્દી જઈને ભેટ મેળવી લાવે કે ભગવાનની કોઈ ભેટ આપે અને એનો સ્વીકાર ન કરીએ તો ભગવાન નારાજ થાય છે એટલે તમે જલ્દી જઈ અને એ ભેટ લઈ આવો ભિક્ષુને પોતાની ભૂલ સમજાય અને ત્યાંથી તરત જ એ તારોને મળવા ચાલી નીકળે એમને પોતાની ભૂલ એમને સમજાઈ ગઈ એટલે ત્યાંથી તરત જ એ તારોને મળવા માટે ચાલી નીકળ્યા ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા કે જ્યાં તાઓ તાઓ એમ કે પેલા વેપારીને ત્યાં રહે છે ત્યાં બૌદ્ધ ભિક્ષુક આવે છે પેલી નાની તાઓને એમને બોલાવી સૌને આશ્ચર્ય થયું કે ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે કેમ કે એની શું ઓળખાણ હશે કે તાઓને એમ કે બોલાવી હશે તો ભિક્ષુએ કહ્યું બહેન મારે તારી ક્ષમા માંગવાની છે કે મારે તારી માફી માંગવાની છે એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો પણ આજે હું એ લેવા આવી છું કે તે દિવસે તે મને જે ભેટ આપી હતી એ નાનો ધંધો કાઢવાળો સિક્કો સમજી અને મેં એ ભેટનો અસ્વીકાર કર્યો હતો પણ આજે હું એ લેવા માટે આવ્યો છું તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં કે તારી તારી જે ભેટ હતી એ ભેટ વગર ભગવાન બુદ્ધની જે મૂર્તિ બનાવવાની છે એ મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં તાઓએ મો પર આંગળી મૂકીને સાંભળ્યા કારણ કે એને નવાઈ લાગી ઘરના નોકરોને પણ નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી કેવી મૂલ્યવાન હશે બરાબર કારણ કે એમ કે આ તો અનાજ છોકરી છે અહીંયા કામ કરે છે અને રહે છે તો આની પાસે એવી મૂલ્યવાન વસ્તુ કઈ હશે કે જે એમ કે બૌદ્ધ ભિક્ષુકો સામેથી લેવા માટે આવ્યા હશે ત્યાં તો તાઓએ મૂકમાં સાચવેલો પેલો કાચવાળો સિક્કો ખૂબ જ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો એમ કે એને બહુ જ સંકોચ રાખી અને પોતાના ભૂતની અંદરથી જે કાચવાળો સિક્કો એમ કે મૂક્યો હતો એ કાઢી અને બૌદ્ધ ભિક્ષુને આપ્યો ભિક્ષુએ સ્મિત સાથે સ્વીકારીને તેને આશીર્વાદ આપ્યા એમ કે હસતા હસતા એમને એ ભેટ સ્વીકારી અને તાઓને આશીર્વાદ આપ્યા બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી કે જે એમ કે દીવાની અંદર જે એમ કે તૈયાર કરી છે મૂર્તિ એ મઠના વડાને લઈને એ સિક્કો આપ્યો ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો ને એ રસને દીવામાં લાવવામાં આવ્યો કે જે મૂર્તિ બનાવી હતી એ પાછી દીવાની અંતે જે પ્રવાહી રસની અંદર મૂકી અને એ સિક્કો પણ એની અંદર નાખ્યો અને ફરી એ એમ કે મૂર્તિ બનાવવામાં આવી સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ ગઈ કે બધાએ એ મૂર્તિ જોઈ તો એક સરસ મજાની મૂર્તિ તૈયાર થઈ ગઈ મૂર્તિનું સ્મિત ભરી મુખ તેના કરુણા ભર્યા નયનો એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈને
સૌએ આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા, નાનકડી તાળીનો આનંદનો પાર ન રહ્યો. બરાબર કે પ્રભુના ચરણે ધરાવેલી કોઈ પણ ભેટ એ કેમ કે આપનારના સાચા હૃદયથી આપેલી હોવી જોઈએ. એની અંદર જે ભાવ છે બરાબર, એ ભાવ ભગવાન જુએ છે. કે ગમે તેવી વસ્તુ કેમ કે એવું નહીં કે તમે કોઈ સારી વસ્તુ ધરાવો તો જ ભગવાન ખુશ થાય છે, પરંતુ આપણે સાચા મનથી ભગવાનને કંઈક આપીએ છીએ તો એનું ફળ આપણને ચોક્કસ મળે છે. બરાબર, તો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થયો. નમસ્કાર.